सामाजिक विज्ञान चैप्टर 1 धार्मिक सामाजिक जरूरत। આપણે આ પાઠમાં આપણે ધાર્મિક સામાજિક જાગૃતિ માટેનો આ પાઠ છે, એમાં ધર્મની જે સામાજિક ક્રૂરતા છે એના વિશે આ પાઠમાં ભણવાનું છે। તમને ખબર છે 19મી સદીમાં ઘણી બધી ક્રૂરતા જોવા મળી, એમાં સૌથી વધારે ક્રૂરતા જોવા મળતી હોય તો સ્ત્રીઓની હાલત સાવ ખરાબ હતી, સ્ત્રીઓની હાલત બદતર હતી। તો એ સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે જેમ કે ઘણા બધા કુરિવાજો હતા, નાતી પ્રથા, સતી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરી, આવા બધા કુરિવાજો દૂર કરવા માટે જે ધાર્મિક સુધારણા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા હતા, એમાંના સૌ પ્રથમ વ્યક્તિ જે છે રાજા રામમોહન રાય। તો સૌ પ્રથમ આપણે આ ધાર્મિક સુધારણા જેણે કરી છે એવા વ્યક્તિ રાજા રામમોહન રાય વિશે સૌ પ્રથમ આપણે ચર્ચા કરશું। તો રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં એકલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। તે સમયમાં આપણે ખ્યાલ હશે તમને કે સૌ પ્રથમ મોટાભાગના બ્રાહ્મણ કુટુંબમાં શિક્ષિત લોકો વધારે જોવા મળતા, તો બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હોવાથી એની પાસે શિક્ષણ જ્ઞાન ઘણું બધું હતું, જેના કારણે એમને ઘણું બધું જ્ઞાન મળેલું હતું જેનો ઉપયોગ એ લોકોની સેવા માટે કરવા માંગતા હતા। એમની વિચારસરણી કંઈક અલગ જ હતી, એમને સ્ત્રીઓની સ્થિતિ સુધારવી હતી, તો એમને આ બધું શેમાંથી જ્ઞાન હતું, એમને એવો વિચાર કેવી લીધા? તો કે તેમના ભાઈનું અવસાન થતા ભાભી સતી થવાથી એ ઘટનાની અસર થઈ। તો કે એમનો જે ભાઈ છે એના લગ્ન થયા હતા, એટલે એની પત્ની એટલે કે એના ભાઈની પત્ની એમની ભાભી હતી રાજા રામમોહન। તો કે એમના ભાઈનું અવસાન થયું એટલે એમના ભાભીએ જીવતા જીવન એમના ભાઈનું માથું ખોળામાં લઈને ચિતા ઉપર સળગવું પડ્યું, એટલે સતી થઈ ગઈ। સતી થવી એટલે કે જેનો પતિ મરી જાય એટલે એની પત્ની એની સાથે જીવતા જીવત સળગી જાય, આ એક દુઃખદ ઘટના કહેવાય, એટલે કે એક જાતનો ક્રૂર રિવાજ છે, એવો રિવાજ હતો એ સમય। તો સ્ત્રીઓની સ્થિતિ ઘણી ખરાબ થઈ, કેમ કે જેનો પતિ મરી જાય તો એની પત્નીનો શું માંગ, એનો પતિ મરી જાય તો એને શું કરવા મળવું પડે, એ બીજા લગ્ન કરીને ફરીથી પોતાનું જીવન જીવી શકે। પણ એ સમયમાં એવો રિવાજ હતો જે હિન્દુ સમાજમાં જોવા મળે તો ક્રૂર રિવાજ હતો, ઘણો ખરાબ રિવાજ। આ રિવાજ દૂર કરવામાં માટે એમણે પ્રયત્નોની શરૂઆત કરી। સૌ પ્રથમ એમને આ ઘટનાની અસરથી કે મારા ભાઈના ભાભી મારા ભાભી જે જીવતા જીવત સતી છે, તો કયા કયા રિવાજો હતા? તો કે સતી પ્રથા, સતી પ્રથા બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધ કરવાનો રિવાજ વગેરેનો એમણે વિરોધ કર્યો। તો આ વિરોધ એમણે ચાલુ રાખ્યો, એમાં ઘણા બધા ક્રૂર રિવાજોમાં એમને સફળતા પણ મળી છે। તો એમાં તમને ખબર હોય કે સતી પ્રથા એટલે શું, સતી પ્રથા એટલે કે જે પતિ જેનો મરી જાય એની સાથે એની પત્ની પણ સાથોસાથ જીવતા જીવન સળગી જાય એને સતી થઈ ગયા। બે, બાળ લગ્ન એટલે કે જે બાળકનો જન્મ થાય એની સાથે એના નાનો હોય હજુ તો ઘોડિયામાં રમતો હોય બાળક, હજુ એને કોઈ સમાજની કે દુનિયાની કે એના ધર્મની એની જાતિની જ્ઞાતિ કઈ વિશે એને ખબર હોતી નથી, એવા સમયે એના લગ્ન કરી નાખવામાં આવે છે, એને કહેવાય બાળક। જ્ઞાતિ પ્રથા, જે ઘણી બધી જ્ઞાતિઓ તમે જુઓ છો હાલમાં આપણા સમાજમાં તમને ઘણી બધી જ્ઞાતિઓ જોવા મળે છે, તમારા સમાજમાં પણ ઘણી બધી જ્ઞાતિઓ હશે, દરેકના સમાજમાં અલગ અલગ પ્રકારની જ્ઞાતિ છે, એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા ઉપર પ્રતિબંધ, એને જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળકીનો એટલે કે છોકરો અને છોકરી, આજના સમયની આપણે હાલમાં વાત કરીએ છીએ કે બાળકમાં છોકરો અને છોકરી એમાં છોકરાનું મહત્વ દરેકના ઘરમાં વધારે આપણે જોઈએ છીએ, પણ હાલના સમયમાં આપણે જોઈએ તો છોકરી પણ છોકરાની સાથે સાથ ચાલે છે, પણ એ સમયમાં છોકરી
નો જન્મ થાય એટલે એને જીવતા જીવન દૂધવિધિ કરવામાં આવતી નાની નાની દૂધ જન્મી હોય ત્યારે ત્યારે એને ગરમ દૂધ ઉકાળીને એની અંદર નાખી દેવામાં આવતી જે આપણે વિચારતા જ આપણના શરીરમાં રૂંવાટા ઉભા થઈ જાય આપણને ડર લાગવા માંડે કે આવું કરતા એ સમયના લોકોને કંઈ નહીં થતું હોય એક સામાન્ય કુમળું નાનું બાળક હજુ જન્મ્યું છે એને ગોળ કડાઈમાં દૂધ નાખીને ગરમ દૂધમાં એને નાખી દે એને દૂધ પીધી કરી કહેવાય એ સામાન્ય આપણે રાજા હોય તોય આપણને અઠવાડિયા સુધી એની અસર થાય છે તે બાળકી એ ગરમ દૂધમાં કઈ રીતે રીતભાઈને એનું મૃત્યુ પામ્યું છે તો આવા બધા કુરિવાજો દૂર કરવા માટે રાજા રામ મોહનરાય જેવા ઘણા બધા સામાજિક કાર્યો હતા તેમણે પ્રયત્નો કર્યા તો ઈસવીસન 1821 માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને 1822 માં ફારસી ભાષામાં મિરાતપુર અખબાર સમાચાર પત્રો શરૂ થયા હવે લોકો સુધી આ બધી માહિતી પહોંચાડવી કરી લોકોને કઈ રીતે ખબર પાડવી કે આ બધા કુરિવાજો છે આ બધા રિવાજોમાંથી તમે હવે બહાર નીકળો સમાજને બદલો સમય સાથે ચાલો બાળકીને સ્ત્રીઓને પણ આ સમાજમાં અધિકાર છે બધા પ્રકારની વ્યવહારિક કામમાં ઉભા રહેવા તો એના માટે એમને લોકોને જ્ઞાન આપવા માટે સંવાદ કૌમુદી અને ફારસી ભાષામાં મિરાતપુર અખબાર આવા સમાચાર પત્રો એમને શરૂ કર્યા જેમાં એ લેખ લખતા લોકોને જ્ઞાન આપતા લખીને જેના કારણે લોકોએ વાંચે એટલે એમને ખબર પડે કે આમાંથી આપણને શું જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે લોકોની સમજ શક્તિ વિકસાવવા માટે એમને સમાચાર પત્રો શરૂ કર્યા હાલમાં પણ આપણે જોઈએ છીએ કે આખા દુનિયામાં જે કંઈ ઘટના બને છે આપણે ઘરે બેઠા બેઠા છાપાઓમાં કે ટીવી જોઈને માહિતી મેળવી લઈએ છીએ એટલા માટે એ સમયમાં ટીવી કે એવું કંઈ હતું નહીં મોબાઈલ એવી કોઈ વસ્તુ હતી નહીં એટલી સૌથી વધારે લોકો જેમાંથી માહિતી મેળવતા તો એ વસ્તુ હતી આ સમાચાર પત્ર એટલે અલગ અલગ સામાજિક કાર્ય જે છે પોતાનો જ્ઞાનનો જે વિકાસ હોય એ લોકોને વહેંચણી કરતા લોકોને સમજણ પાડવા માટે લોકોને જ્ઞાન આપવા માટે લોકોને અમુક કુરિવાજોમાંથી બહાર નીકળવા માટે આવા પ્રકારના અખબારો સમાચાર પત્રો શરૂ કરતા જેને લોકો વાંચતા અને એમાંથી કંઈક નવું શીખતા અને એવી રીતે એ સમયમાં આ કુરિવાજો દૂર કરી શકાય એના પ્રયત્નો કર્યા ઈસવીસન 1828 માં બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હવે એમના આવા વિચારોથી કેટલા લોકો પ્રેરિત થયા છે કેટલા લોકો એમાં જોડાવા માંગે છે જેટલા ઘણા બધા લોકો આ રિવાજ દૂર કરવામાં જોડાશે તો એટલો સમાજને આ કુરિવાજમાંથી બહાર કાઢવા માટે સમય લાગશે નહીં એટલા માટે એમણે એક સમાજની સંસ્થાની સ્થાપના કરી 1828 માં જેને બ્રહ્મો સમાજની સ્થાપના સંસ્થા કહેવાય આમાં જે લોકો જોડાય છે એ લોકો આવા આવા જે કંઈ કુરિવાજો છે એને દૂર કરવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરે છે લોકોને ઘરે જઈને સમજાવે છે નાટક ભવાય કે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને સમાચાર પત્રોમાં લેખ લખીને કે પત્રિકાઓ છાપીને પણ લોકોને આ માહિતી પૂરી પાડે છે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હવે લોકોનું પાયાનું શિક્ષણ જો આવા પ્રકારના કુરિવાજો દૂર કરવામાં આવી જાય લોકોના મગજમાં તો અને ખાસ કરીને યુવા વર્ગને જો આ બધું જ્ઞાન હોય તો યુવા આવનારી પેઢી ભવિષ્ય સુધારી શકે એટલા માટે એમણે હિન્દુ કોલેજની સ્થાપના કરી કેમ કે હિન્દુ કોલેજની સ્થાપના કરીને એમાં બધા હિન્દુ ધર્મના બાળકો ભણવા આવતા અને એમાં એ આવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું જે સામાજિક કુરિવાજો છે દૂર કરી શકાય ઈસવીસન 1839 માં ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો એ સમયમાં આપણને ખબર જ છે કે 1817મી સદીમાં અંગ્રેજોનું શાસન હતું તે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આપણે જે ભારતનો ગવર્નર વિલિયમ બેન્ટિક હતો 1829 માં ત્યારે રાજા રામ મોહન રાયે એમને જે આવેદન પત્ર પત્રિકાઓ લખીને વિવિધ પ્રકારના મહત્વ કુરિવાજો દૂર કરવા માટે એમણે ઘણી બધી રીતે રજૂઆત કરી એમના સાથીદારો પણ ઘણા હતા આ બધા લોકોએ સ્ત્રીઓ માટે એમના કુરિવાજો દૂર કરવા માટે હિન્દુ ધર્મના ઘણી બધી પત્રિકાઓ
गवर्नर विल ने पेंटिंग ने पहुंचाड़ी जेना थी हमने आ राजाराम मोहन राय ना आ प्रेरणा थी प्रेरित થઈ ગયા એટલે ખુશ થઈ ગયા કે તમે જે વિચારો છો એ હિન્દુ ધર્મમાં પૂરી વાત છે એ દૂર થવો જોઈએ તો એ દૂર થવાના પ્રયત્નો સૌપ્રથમ કર્યા ગવર્નર વિલિયમ બેન્ટિંગે 1829 માં કાયદો ઘડ્યો સતી પ્રથા ઉપર કાયદો બનાવ્યો એટલે કે હવે પછી જે કોઈ વ્યક્તિ જે જેનો કોઈનો પતિ મૃત્યુ પામે તો એની પત્ની એની પાછળ સતી થશે નહીં એને જે મજબૂર કરશે એને કાયદા દ્વારા સરકાર દ્વારા એટલે કે બ્રિટિશ ઇન્ડિયન કંપની જે સમયમાં સરકાર હતી બ્રિટિશ અંગ્રેજો એમના દ્વારા એને સજા કરવામાં આવશે એટલે કાયદો જ્યારે ઘડાય છે ત્યારે લોકો એનાથી ડરે છે ડરે છે એટલે આ સતી પ્રથાનો કાયદો લાગુ પડ્યો એટલે લોકો ડરવા લાગ્યા અને ધીમે ધીમે સતી પ્રથા અટકી ગઈ હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે આવું ક્યાંય આપણે ક્યાંય જોવા મળતું નથી તો એ સમયમાં આ મોટો કુરિવાજ હતો કે જીવતા જીવન પતિનું મૃત્યુ થાય એટલે એની પત્નીએ સળગી જવું જે આ વિલિયમ બેન્ટિંગે કાયદો ઘડીને એને સંપૂર્ણ રીતે નાબૂદ કરી દીધો સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો રહ્યો ધીમે ધીમે રાજા રામ મોહન રાય ધીમે ધીમે ઘણી બધી પ્રવૃત્તિ કરી ઘણા બધા પત્રિકાઓ છાપી સમાચાર પત્રો લખ્યા કોલેજની સ્થાપના કરી બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને ધીમે ધીમે ઘણા બધા લોકોને એમની સાથે જોડ્યા અને આવા રિવાજો દૂર કરવા માટે સામાજિક રિવાજો દૂર કર્યા પછી ધાર્મિક રિવાજો હતા ધર્મના નામે ઘણા બધા પાખંડી લોકો એકબીજા નાના મોટા ખેડૂતોને મજૂરોને છેતરતા હતા એવા બધા પછી રાજકીય ચળવળનો પાયો બન્યો ધીમે ધીમે આવી રીતે રાજા રામ મોહન રાય ધાર્મિક સુધારણાના ઘણા બધા સામાજિક સુધારણાના રાજકીય સુધારણાના કાર્યો કર્યા એ સમયના દિલ્હીના બાદશાહ એમનાથી વધારે ખુશ હતા એટલે એમને એમના દરબારમાં એમને રાખેલા કે કે એમના જ્ઞાનથી એ આકર્ષિત થયા હતા એટલે એમને પોતાના જાગીરી હક માટે 1830 માં ઇંગ્લેન્ડ મોકલ્યા એમને એક કેસ બાબતમાં રાજા રામ મોહન રાયનું જ્ઞાન જોઈ પાછીને કે આ મારા કામમાં આવશે કે એટલે એમના જ્ઞાન ઉપર વધારે ભરોસો હતો એટલે ઇંગ્લેન્ડ 1830 માં એમના જાગીરી હક એટલે કે કોઈ જમીન જાગીર બાબતમાં એમને એ સમયમાં વિદેશમાં ઇંગ્લેન્ડમાં એમની જે મિલકત હતી એના કેસ બાબતમાં રાજા રામ મોહન રાયને મોકલ્યા ઈસવીસન 1833 માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું અને ત્યાં જ 1833 માં ત્રણ જ વર્ષમાં ત્યાં ઇંગ્લેન્ડમાં એમનું આકસ્મિક મૃત્યુ થયું હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા આવી રીતે રાજા રામ મોહન રાયનો જે જન્મ થયો હતો રાધાનગર ગામમાં અને એમનું મૃત્યુ થયું હતું ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે અને ઘણા બધી સફળતા મળી જે સૌપ્રથમ એમણે પ્રયાસ કર્યો જેનાથી ઘણા બધા ધાર્મિક લોકો આકર્ષાયા અને આવા બધા કાર્યોમાં જોડાયા જેના કારણે હિન્દુ ધર્મમાંથી ઘણા બધા કુરિવાજો દૂર થયા આવી રીતે ધર્મના આ જળ રિવાજો હતા જે દૂર થાય એવા નહોતા જે મક્કમ થઈ ગયા હતા જેને કોઈ છોડવા તૈયાર ન હતા એવા રિવાજો રાજા રામ મોહન રાયના પ્રયાસોથી દૂર થયા જે બધી અંધશ્રદ્ધાઓ હતી વિવિધ પ્રકારની એ અંધશ્રદ્ધાઓ પણ રાજા રામ મોહન રાયે દૂર કરી જેમના લોકોએ વિચારોને આકર્ષ્યા એમના વિચારો લોકોએ અપનાવ્યા એમનું મૃત્યુ થયું પછી પણ બ્રહ્મો સમાજ નામની સ્થાપના ચાલુ બ્રહ્મો સમાજની સંસ્થા ચાલુ રહી કોલેજો પણ ચાલુ રહી જેમાં આવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું જેના કારણે દરેક બાળક યુવા વર્ગ એ શિક્ષણ લેતો અને આવનારી ભવિષ્યને સુધારવાના પ્રયત્ન થતા જેમાં જળમાં ધર્મના અને અંધશ્રદ્ધાવાળા જે વિચારો હતા લોકોના મનમાં એ સંપૂર્ણ રીતે શિક્ષણ મેળવવાથી નાબૂદ થયા બ્રહ્મો સમાજ હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો આવી રીતે આ બ્રહ્મો સમાજની સંસ્થા જે રાજા રામ મોહન રાયે સ્થાપના કરી હતી એમના મૃત્યુ પછી પણ એ સમાજની
संस्था चालू रही एमां घणा बधा सभ्यो जोड़ाया हता एमणे आ संस्था चालू रही जेना कारणे जे जे कुरिवाजो समाज में जोवा मळता स्टेप टू स्टेप धीमे धीमे आ कुरिवाजो दूर करवाना प्रयत्न करवामां आव्यो। हाल में पण आपणा समाज में घणा बधा एवा कुरिवाजो जोवा मळे छे जे तमे पण जोता हशो तमारा घर में आजूबाजू में कि विविध धर्म में विविध ज्ञाति में पण हाल में आवा घणा बधा कुरिवाजो जोवा मळे छे જે જળ થઈ ગયા છે જે મક્કમ થઈ ગયા છે જેને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ પણ નથી થઈ શકતા કે હાલમાં પણ તમે યુવા વર્ગ છો ભવિષ્યમાં તમે જવાન થશો લગ્ન કરશો તો ધીમે ધીમે જો તમે આવા બધા કુરિવાજો પોતાના મગજમાંથી કાઢતા રહેશો તો ધીમે ધીમે આવનારી પેઢી આવા બધા કુરિવાજોમાંથી બહાર નીકળી જશે જેના કારણે આ શિક્ષણ દ્વારા જ આવા કુરિવાજો બહાર નીકળે છે. નમસ્કાર. થેન્ક યુ.